ઘણા બધા દિવસથી ઘરે છો, તમારું ભણવાનું પણ ચાલુ થઈ ગયું છે અને તમને કંટાળો ભી થોડો આવતો હશે, તો હું તમારા માટે અત્યારે એક સરસ ક્રાફ્ટ તૈયાર કરીને લાવી છું, એટલે તમને કંટાળો ભી ના આવે અને તમે ઘરમાં આનંદથી રહી શકો. તો હવે હું તમને સરસ એક ક્રાફ્ટ બનાવવાનું કહું છું. મારે આજે તમને આ શીખવાડવાનું છે સરસ પંખી, પંખી દોરવા બનાવવા માટે આ છે પેપર ડીશ, ફેવિકોલ, માર્કર, પોસ્ટર કલર બ્લેક કલર, ફૂટપટ્ટી, આ બધી ચમચી છે. ચમચીનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે આપણે સ્ટાર્ટ કરીશું. આ ડીશનો આપણે ઉપયોગ કરીશું. આવી ટાઈપની બી છે, એનાથી બી બની શકે છે. બીજું, આ મારી પાસે ચમચી આવી રીતે ટ્રાન્સપરન્ટ હતી તો મેં એની ઉપર સફેદ કલર કરી દીધો. કલરિંગ ચમચીનો બી ઉપયોગ કરી શકો છો તમે. તમારા ઘરમાં જે બી હોય, જેવા કલરની હોય એ કલરની ચમચીનો ઉપયોગ બી કરી શકાય છે. સૌથી પહેલા તો હવે બર્ડને મોડું બનાવવા માટે આપણે ચમચીનો ઉપયોગ કરીશું. ચમચી મૂકીશું. હવે આ પેપર ડીશનો ઉપયોગ કરીશું. તેની પાંખો બનાવવાની છે આપણે, તો સી શેપમાં સરસ પાંખનો શેપ આપી દઈશું. અને કાતરથી આપણે કાપી નાખીશું. હવે આ જે પાંખ બનાવી છે એ જ પાંખને આવી રીતે આમ મૂકી દઈશું જેથી બંને પાંખ સરખી થાય. તો એને આપણે પેન્સિલથી ડ્રો કરી દઈશું અને એને પણ આપણે કટિંગ કરી દઈશું. આ થઈ ગયા પછી પાંખો આપણી રેડી થઈ ગઈ છે. પણ પાંખો રેડી થઈ ગયા પછી એને આવી રીતે બહારની સાઈડ જ્યાં ડિઝાઇન છે, જ્યાં પેપર ડીશની આ ડિઝાઇન આવેલી છે, એ ડિઝાઇન આગળથી આપણે થોડું અહીંયાથી આડી લીટી દોરી દઈશું. આ બાજુ પણ એ જ રીતે કરીશું. બંને પાંખ આપણી તૈયાર થઈ ગઈ. હવે આ જ પેપર ડીશને એક બાજુથી યુ શેપ બનાવીશું. આ યુ શેપ મેં બી આપણે કાપી કાઢીશું. હવે ચોથા ધોરણમાં તમારી પાસે ઓઇલ પેસ્ટલ કલર હશે, પણ તમે માર્કરનો ઉપયોગ કરી શકશો. તો તમારે આ જે લાઈન ડ્રો કરી છે એને માર્કરથી એને બોર્ડર આપી દો. અને તમારી પાસે પોસ્ટર કલર ના હોય તો તમે આ માર્કરથી ભરીને બી એની પાંખો બનાવી શકો છો. આખી બ્લેક કરવાની છે. બીજી પાંખ છે એને બી આપણે એ રીતે બનાવીશું, બોર્ડર કરી દઈશું. અને આ ઉપરનો જે ભાગ છે બધો એને આપણે બ્લેક ભરી દેવાનો છે. પાંચમા ધોરણથી આઠમા ધોરણ સુધી તમારે પોસ્ટર કલર આવે છે, એટલે હું પોસ્ટર કલર બી તમને કરતા સરસ પોઈન્ટેડ બ્રશ નજીકથી પીછી પકડો અને જ્યાં આગળ પાંખ બનાવી છે તેની ઉપરની જે સાઈડ છે ત્યાં તમે બ્લેક કલર કરી દો. થોડીક વાર એને સુકા મૂકી દો. એવી રીતે બીજી પાંખ બી કરી દઈએ આપણે. આટલું થઈ ગયા પછી સુકાતા થોડી લાર જશે, થઈ જશે, સુકાશે, પછી આપણે બંને પાંખોને આની સાથે જોઈન્ટ કરી દઈશું.
અને એ જોઈન કર્યા પછી અમારે અહીંયા વચ્ચે ચમચી મૂકી દેવાની છે. હવે બંને બાજુ બે પાંખો સુકાઈ ગઈ છે આપણે કલર કર્યો તો, એટલે હવે આપણે કરીશું ટુ સાઈડ ટેપનો ઉપયોગ. ટુ સાઈડ ટેપ આ કાઢી અને સૌ પહેલા તો આ જે છે એને લગાવી દઈશ. એમાંથી ચમચી બહાર ના દેખાવી જોઈએ અને ચમચી સુધી એની પૂંછ આવી જવી જોઈએ. આ લગાવી દીધું આપણે, આ એક વસ્તુ બની ગઈ આપણી જોડે. હવે ફેવિકોલનો ઉપયોગ કરીશું. આ જે પાંખ છે એને આ રીતે આપણે લગાડવાની છે બરોબર, એટલે આપણે અહીંયા ગાડી થોડો ફેવિકોલ લગાવી દઈશું અહીંયા બી, અને એ ફેવિકોલના ઉપયોગથી પાંખને બંને સાઈડ સરખી લગાવી દઈશું બેલેન્સમાં રહે એ રીતે. આટલું થઈ ગયું આપણું પંખીની મોઢું બે પાંખો પૂંછ. હવે આપણે કરવાનું છે આ જે પેપર છે ચાર્ટ પેપર એને કટિંગ કરવાનું છે. હવે આપણે એને કટિંગ કરીશું. સૌથી પહેલા તો વી શેપ બનાવીશું, પણ એ વી શેપને ઘણો લાંબો બનાવીશું કારણ કે આપણે ચાંચ બનાવવાની છે. આવું કટિંગ કરી એક સરખું સરસ આપણી પાસે એની ચાંચ બની ગઈ. હવે આ રેડ કલરનો જે પેપર છે એને સીધું જ એક પાતળી પટ્ટી કાપી લઈશું. જે પટ્ટીને વચ્ચેથી આપણે ફોલ્ડ કરી દઈશું. ફોલ્ડ કર્યા પછી એને વચ્ચેથી કાપી લઈશું. બે એક સરખા પગ બની ગયા. હવે આપણે આ પંખીને પગ લગાવી દઈશું. પહેલા તો આ જે પડ્યું છે બર્ડ એને આપણે પગ લગાવવાના છે. તો આ જે ચમચી છે એની આજુબાજુ એક સરખી જગ્યા પર આપણે આ પગને લગાવીશું. જ્યારે ઉડે પંખી ત્યારે એના સહેજ પગ પહોળા કરી દેવાના, એટલે પાછળથી સહેજ આવી રીતે દેખાશે. હવે આ લગાવી ગયું, પગ થઈ ગયા. હવે એને અહીંયાથી આપણે સરસ ચાંચ લગાવી દઈશું. આટલું કામ થઈ જાય એટલે તમારે જોઈ લેવાનું કે આમ સામેથી દેખીએ ત્યારે એની આંખો કઈ રીતે આવે, અને એકદમ સરસ રીતે સેન્ટરમાં ચાંચ અને બંને બાજુ આંખો દૂરી કાઢીશું. હવે તમારી ઈચ્છા હોય તો અહીંયા ગાડી આવી રીતે ટપકા બી કરી શકો છો. જરીના ટપકા બી કરી શકાય છે, ડેકોરેશન માટે તમે કંઈ બી કરી શકો છો. આ બર્ડને અહીંયાથી દોરી બાંધીને પણ લટકાવી બી શકાય છે, અને તમે દિવાલ ઉપર સરસ આને જુઓ. હવે જે કલરની પેપર ડીશ હોય એ વાપરી શકાય છે, વ્હાઈટ બી વપરાય, પિંક બી હોય, બ્લુ બી હોય તો એ બી કરી શકાય. તમારી જોડે ચમચી બી રંગબેરંગી હોય તો ચમચી બી રંગબેરંગી ઉપયોગ કરી શકો છો. તમારી જોડે ધારો કે પેપર ડીશ નથી તો તમે ડ્રોઈંગ શીટમાંથી બી કટિંગ કરીને આવી રીતે બનાવી શકો છો, અને આવું સરસ બોર્ડ તમે તમારી દિવાલ ઉપર લગાવી શકો છો. તો તમને કેવું લાગ્યું ક્રાફ્ટ? અને તમે અત્યારે ઘરમાં જ રહેજો, સેફ રહેજો, અને સરસ આવા નવા નવા ક્રાફ્ટ બનાવજો.